તમને નવાય લાગશે આજે જો બહુ બહુ ડીપલી તમારે ઓડિટ કરવું હોય ને તો ઝીરો પર્સન્ટમાં હીરો ઘસાય છે એક રૂપિયો સેલેરી નથી એ તમને બે હશે નહીં મને બે હે શું કામ બે હે કે મારા ઘરમાં આવે છે એટલે ખબર પડે ને કેવી રીતે એ તમને કહું અમેરી સેલેરીનું ટક્ચર છે એ સ્પીડના બેઝ ઉપર છે વેલ્યુ એડના બેઝ ઉપર છે નો નુકસાનીના બેડ ઉપર છે એ આઉટ ઓફ વે જઈને કેવી રીતે કામ કરે ને વેલ્યુ વધારે જો જે વેલ્યુ વધારે છે એમાંથી અમે પચીસ ટકા એને આપીએ છીએ પંચોતેર ટકા અમારી પાસે રાખીએ છીએ બધું નથી દઈ દેતા એમાં ગાડીયું આવી ગયું ને બધું આવી ગયું હો ગાડીઓ સહિતનું બધું આવી ગયું પચીસ ટકા એને એક્સ્ટ્રા દઈએ છીએ છ ટકા લોજિક જે અમારું નક્કી કર્યું છે એ પ્રમાણે પંચોતેર ટકા તો એ અમને આપે છે તો જ્યારે પંદર હજાર વીસ હજાર સેલેરી હતી ને ત્યારે અમે લોકો એક એક નંગના પૈસા આપતા અમે શું કર્યું કે નંગના એક હજાર રૂપિયા એક નંગ પડતો હતો ભાઈ આ ભાઈ દસ હજાર રૂપિયા પગારશે ને દસ નંગ મગર અમારે તો હજાર રૂપિયા પડ્યો એને કીધું ભાઈ હજાર રૂપિયાના બદલે તને બારસો રૂપિયા આપશું તું હવે છે ને સેપરેટ નંગ ઉપર કામ કરે રાખો દીમ તાર બે નંગ વધારે થાય તને વધારે પૈસા મળે ને તમે માનસોની દસ કરતો તો ને અમે બાર બારસો રૂપિયા કરી નાખ્યા નંગના એટલે એને તો એમ ખુશ થઈ ગયો કે હવે મને બાર હજાર મળશે હજાર રૂપિયા હતા તો બાર હજાર મળશે એને પહેલા જ મહિને બાર બનાવતો તો ચોવી બનાવ્યા કેટલું કામ થયું સીધું ત્રીસ હજારનું કામ અચ્છા હવે અમારે દસ હીરા બનતા હતા ન્યા આવવા મળ્યા કેટલા ચોવી હીરા અમારી પ્રોડક્શન કોસ્ટ તરત ડાઉન ગઈ જે પ્રોડક્શન કોસ્ટ ડાઉન ગઈ એટલે અમે ઘરમાં ન રાખી કારણ કે અમારા નથી આપી દો એના ઇન્સેટિવ ચાલુ કર્યા જે પૈસા વધતા ગયા પછી નુકસાન આવી રીતે નુકસાન પુષ્કળ જતું હતું એ લોકોએ જ બચાવ્યું આવી રીતે નુકસાન જતું હતું એ તો બચાવ્યું આવી રીતે ઘણા એમ્પ્લોય એવા હતા કે તમારે ત્યાં તમે સર્વિસ કરો છો તો એક માણસ છે જણનું કામ કરે છે અને એક ચાલો એનું પોતાની ફરજ પૂરી નથી નિભાવતો આપણે પગારમાં ખાલી પાંચ હજારનો ડિફરન્સ હોય ખરેખર ત્રણ ઘણો ડિફરન્સ હોવો જોઈએ ખ્યાલ આવે મારી વાતનું એક કામ કરે છે ત્રણ ઘણું કરે છે આખી ઓફિસનો વજન ઉપાડે છે અને એક સાલો આ શું છે એને ખાલી પાંચ હજારનો જ બેનો આપણે ડિફરન્સ રાખીએ છીએ ખરેખર તો તમે ત્રીસ હજારનો ડિફરન્સ અને ને ઓઈલો પાંચમાં ન પોહાય આળા સડાવ તો એ પોહાયો હશે એ તો નકામી આઈટમ છે એ ખોટી નોટ છે અમારે ત્યાં એવું હતું અને અમે પેલા મનથી નક્કી કરતા બધાની સેલેરી કે ભાઈ આના આટલા કહેવાય આના આટલા કહેવાય આના આટલા કહેવાય એટલે અમે સારું કામ કરે ને બસ વધી વધીને પાંચ વધી વધીને દહ વધારે દહ કારણ કે પછી એવો જ જોવું પડે ને કે બીજાને દુઃખ લાગે કે આને દહ કેમ વધારે ને મને ન વધાર્યા પણ અમે બહુ ડીપલી જોયું ને તો જે હલકા પગારના હતા ને એ એક ઘરેથી એટલા હામેથી લઈને આવે ને તોય એને ન રખાય એવા હતા આ બધી આઈટમ નીકળી ગઈ અને જે લોકો હતી એને ખબર પડવા મળી એ ગામમાંથી ટોપ ટોપ ક્વોલિટી બધી આવવા મળી આ કંપનીનો ગ્રોથ નામ નથી થયો ખાલી આ એક જ સાવી ઉપર થયો અંદરથી એવું હતું કારણ કે એમ બી એ નહોતા ભણેલા નહોતા કોઈ પ્રોજેક્ટ કે કોઈ પ્રેઝન્ટેશન કે કોઈ રિપોર્ટમાં બેસતું નહોતું આ પગાર દેવું પણ દેવાની એક દાનત હતી ઇન્ટેન્શન ખ્યાલ આવ્યો મારી વાત રસ્તા નીકળતા ગયા અમારી પાસે કોઈ પ્લાન નહોતો કોઈ હાયર નથી કર્યો એક માણસને હાયર કર્યો તો એ કહી દો હા આ વિદેશમાં એમ્પ્લોય કામ કરે એવું કામ આપણા ઇન્ડિયન એમ્પ્લોય કરે એના માટે વિદેશથી આજથી પંદર સત્તર વર્ષ પહેલાં હાયર કરેલો પાંચ લાખ રૂપિયા પગારથી એક કારીગર જે કામ કરે ડાયમંડનું ટોપ ટ્રિપલ એક્સ એને હાયર કરેલો કે તું અહીંયા આવીને અમારા એમ્પ્લોયને આવું શીખવાડે પાંચ છ મહિના સુધી એને મહેનત કરી અને મને આવી અને મને પછી તો કાકા કહેવા મળ્યો મને આવડે ઓછું આવડે ઇંગ્લિશ પણ મારા ધંધાનું હોય એટલે હું શબ્દો સમજી જતો હોય જે મુલા બેને સ્વાગત કર્યું કીધું એ કઈ સમજાણું નહીં પણ મારું જ કંઈક કીધું પણ એમ સમજાઈ ગયું કે એને કંઈક મારું હારું કીધું ને મને ઉભો થવાનું કીધું અમે બધા જ ગુજરાતી ને અહીંયા હું કામ મારી મેથી મારવી જોઈએ કરે પણ કઈ વાંધો નહી હસો હસવા કઉ છું પણ મને ખબર પડી જાય એમ હું એની અરે છ મહિના રહ્યો હું ઇંગ્લિશ સમજતો થોડું થોડું થઈ ગયો પણ એ તો પ્યોર ગુજરાતી થઈ ગયો કાકા આ લોકો નહીં શીખીએ કે કેમ ઈ કે આ લોકો શીખી નહીં શકે મેં કીધું કેમ પણ એ કે આ લોકોને કરવું છે કરી શકે એમ છે પણ આ લોકો જેમ હું વિચારું છું આવું જદી વિચારી એક છે ને ત્યારે એ કરી છે તો મેં કીધું એ કરી કે એ નો મારથી થઈ શકે મેં કીધું તું વિચાર બદલ પણ મને કોન્સેપ્ટ મળી ગયો આના વિચાર બદલવાની જરૂર છે અત્યારે અમારી કંપનીમાં જાઓ બધાના વિચારો અમે બદલી નાખ્યા છે આખી ઇન્ડસ્ટ્રીમાં અમારા એમ્પ્લોય જેટલું સારું પોઝિટિવ જે વિચારે ને એવું કોઈ ના વિચારી શકે એ એવા વિચાર બદલવાનો પછી બેઝિક કામ ચાલુ કર્યું કે કેવી રીતે વિચાર બદલાય એમાંથી આ ડિઝાઇન મળી વિચાર કેવી રીતે બદલાય કે હું ચોવીસ પીસ બનાવું બાર બનાવતો તો દસ એના કે નંગ ઉપર કરી નાખ્યો વિચાર બદલાઈ ગયા ને વિચારને પોતાની સેલેરી અરે કનેક્ટેડ કરી દીધું પોતાના સ્વાર્થ સાથે જોડી દીધા અને આ નવી ડિઝાઇનનું સર્જન થયું